Till now, we have learned the input devices. Unit 2 is divided into two parts. First part is input devices and second part is data storage. We have learned all the input devices which are in our syllabus, and we have finished in last session with scanner. Okay. Now on today onwards, I am going to start the data storage devices. Okay. In that data storage devices, which storage devices and introduction part of that storage devices, I am going to start from this one. Okay, so let's start with the introduction of the storage devices. Which part is known as storage devices? How many storage devices are there, which are connected with computer, which are internal storage device, external storage device? Okay, that we will see in this unit. So let's do that. What is storage devices? Introduction part, that is, it is referred to as a digital storage, storage only, or storage media, or storage medium. Okay, it is also known as storage devices. This one, the different name of the storage devices. Okay, digital storage, storage, storage media, or storage medium. Okay, a storage device is any hardware capable of holding information either temporary or permanently. Storage device જે છે એ શું કરે છે, ઇન્ફોર્મેશનને સ્ટોર રાખે છે, ટેમ્પરરી ઓર પરમેનન્ટલી. કમ્પ્યુટર પાસે બે ટાઈપની સ્ટોરેજ ડિવાઇસ છે, જે આપણે અહીંયા જોવાના છીએ. એ એક આપણે જોઈ લીધી છે, ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ, અને આજે આપણે જે જોવાના છીએ પરમેનન્ટ. ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ એના માટે યુઝ થાય, તો કે જ્યારે એ કેલ્ક્યુલેશન્સ ટેમ્પરરી કરવાનું હોય, જ્યારે એ ઓપરેશન્સ કાંઈ પણ કરતા હોય, ત્યારે એ ડેટાને ટેમ્પરરી સ્ટોરેજમાં લઈ જાય. એનું રિઝલ્ટ જે આવે, એ રિઝલ્ટને પછી જ્યારે પરમેનન્ટ સ્ટોર કરવાનું હોય, ત્યારે જ એ બીજી પરમેનન્ટ સ્ટોરેજ ડિવાઇસમાં ડેટા સ્ટોર કરવા લઈ જાય. અ સ્ટોરેજ ડિવાઇસ ઇઝ એની ટાઈપ ઓફ કમ્પ્યુટિંગ હાર્ડવેર ધેટ ઇઝ યુઝડ ફોર સ્ટોરિંગ, પોર્ટિંગ ઓર એક્સટ્રેક્ટિંગ ડેટા, ફાઇલ્સ એન્ડ ઓબ્જેક્ટ. ઓકે, પોર્ટિંગ ધેટ મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, વન ટાઈપ ઓફ ટ્રાન્સફરિંગ. ઓકે, તો શું કરે છે, સ્ટોર કરે છે, ટ્રાન્સફર કરે છે, ક્યાંયથી ફેચ કરે છે. ફેચ કરે છે એટલે કે એક જગ્યાએ છે ત્યાંથી બીજી જગ્યાએ એને લઈ જાય છે. ઓકે, એને ફેચ કહેવાય, એક્સટ્રેક્ટિંગ કરાય, એને કમ્પ્રેસ કરે છે, અને પાછું એને ડીકોડ કરે, એન્કોડ કરે છે, ડીકોડ કરે છે, કમ્પ્રેસ કરે છે, ડીકમ્પ્રેસ કરે છે. ઓકે, તો તમે ઘણી વખત જુઓ તો ડાઉનલોડ કંઈ પણ કરતા હોય ને, તો એમાં લખેલું આવે છે એક્સટ્રેક્ટિંગ. ઓકે, એક્સટ્રેક્ટિંગ એટલે શું, કે એને જે ફોર્મમાં કમ્પ્રેસ કરેલું હોય એને પાછું ઓરિજિનલ ફોર્મમાં લઈ આવે, એને એક્સટ્રેક્ટ કર્યું કહેવાય. ખાસ કરીને જો તમે સેટઅપ ટ્રાન્સ કરતા હોય, તો એ સેટઅપ છે એ એક્સટ્રેક્ટ કર્યું, જ્યારે ઇન્સ્ટોલ કરો સેટઅપ, એ પહેલાં એને એક્સટ્રેક્ટ કરવાનું હોય, એની બધી ફાઇલ છે ઓરિજિનલ ફોર્મમાં લાવવાની હોય. ઓકે, તો દેટ આર સ્ટોરેજ ડિવાઇસ છે, આ બધું કામ કરે છે. ધે મે બી ઇન્ટરનલ ઓર એક્સટર્નલ ટુ અ કમ્પ્યુટર, સર્વર ઓર કમ્પ્યુટિંગ ડિવાઇસીસ. સ્ટોરેજ ડિવાઇસ છે એ ઇન્ટરનલ હોઈ શકે, એક્સટર્નલ હોઈ શકે, ઓર કમ્પ્યુટર સાથે સર્વરની જેમ અલગ ક્યાંય વર્ચ્યુઅલ પણ હોઈ શકે. ઓકે, ધેટ ઇઝ અ ક્લાઉડ વર્ચ્યુઅલ ડિવાઇસ. દે સ્ટોર વર્ચ્યુઅલી ઓલ ધ ડેટા એન્ડ એપ્લિકેશન ઓન કમ્પ્યુટર. ડેટા છે એ તમને વર્ચ્યુઅલી સ્ટોર રાખે છે, કે આ જગ્યાએ આ પાર્ટ પોર્શનમાં ડેટા સ્ટોર છે એવું તમને બતાવે, એપ્લિકેશન્સને સ્ટોર રાખે છે. ઇટ ઇઝ કોર કમ્પોનન્ટ ઓફ એની કમ્પ્યુટર. કમ્પ્યુટર માટેનું આ એક કમ્પલસરી કમ્પોનન્ટ છે, કોર મેઇન કમ્પોનન્ટ છે, કારણ કે વિધાઉટ સ્ટોરેજ ડિવાઇસ કમ્પ્યુટર કાંઈ વર્ક કરી શકશે નહીં. કારણ કે જો એ સ્ટોર ડેટા ક્યાંય સ્ટોર જ નહીં રાખી શકે, તો એ ફર્ધર જ્યારે કંઈ પણ એમાં કેલ્ક્યુલેશન્સ કે ઓપરેશન્સ કરવાના હોય, તો એ ઓપરેશન માટે એ ડેટા લાવી શકે નહીં. ધેટ્સ વાય સ્ટોરેજ ડિવાઇસ ઇઝ ધ કોર કમ્પોનન્ટ ઓફ ધ કમ્પ્યુટર. ઓકે, નેક્સ્ટ વન, દેટ ઇઝ ટાઈપ્સ ઓફ સ્ટોરેજ ડિવાઇસીસ. પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસીસ, આપણે હમણાં જ વાત થઈ કે ડેટા જે ટેમ્પરરી ઓર સ્ટોરેજ ડિવાઇસ, ટેમ્પરરી ઓર પરમેનન્ટ હોય. તો પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ છે એ ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ છે.
એ રેમ છે, એટલે આપણે જ્યારે રેમ આ ભલ ડિવાઇસ આપણે ભણી મેમરી ડિવાઇસમાં ભણી ગયા રેમ, રાઈટ, એ શું કરે છે રેમ, જ્યારે અત્યારે રાઇટ નાઉ વર્કિંગ કન્ડિશનમાં છે, અત્યારે મારી આ સ્લાઇડ વર્કિંગ કન્ડિશનમાં છે, તો આમાંનો જે ડેટા છે એ ટેમ્પરરી રેમમાં હોય, ઓકે, એ જ્યારે વર્ક થાય છે હું એને જોઉં છું, એમાં એડિટ કરું છું, એને હું રન કરું છું, પ્રેઝન્ટ કરું છું, ત્યારે એ ડેટા રેમમાં આવી જાય, ઓકે. તો એ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ છે. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, હવે આજે મેં સ્લાઇડ બનાવી પણ હું રેકોર્ડિંગ કાલે કરવાની છું, રાઈટ, તો એ ડેટાને મારે કોઈપણ એક ડ્રાઈવમાં મારે સ્ટોર કરવું પડે, તો એ સ્ટોરેજ ડિવાઇસ એ સેકન્ડરી સ્ટોર. અને એ ડ્રાઈવ કઈ, તો કે હાર્ડ ડિસ્ક, એમાં મેં સ્ટોર કર્યું છે, તો એ સ્ટોર, અથવા તો હું પેન ડ્રાઈવમાં સ્ટોર કરું, અથવા તો હું સીડીમાં સ્ટોર કરું, તો એ બધી જે છે એને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં અલગ અલગ ચાર પાર્ટ છે. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ, ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, મેગ્નેટિક ટેપ અને મેગ્નેટિક ડિસ્ક, આ બધી છે એ મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે. ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ જે છે એ સીડી, ડીવીડી, બ્લુરે ડિસ્ક. ફ્લેશ મેમરી ડિવાઇસ છે એ યુએસબી ફ્લેશ ડ્રાઈવ, એસડી કાર્ડ, એસએસડી મેમરી કાર્ડ, એ બધી ફ્લેશ મેમરી ડિવાઇસ છે. અને ઓનલાઈન એન્ડ ક્લાઉડ, તો એ નેટવર્ક મીડિયા એન્ડ ક્લાઉડ સ્ટોરેજ, રાઈટ. અત્યારની લેટેસ્ટમાં લેટેસ્ટ સ્ટોરેજ ડિવાઇસ એ ઓનલાઈન એન્ડ ક્લાઉડ સ્ટોરેજ ડિવાઇસ, ઓકે. તો દેટ ઇઝ નેક્સ્ટ વન. એમાંની આપણે આજે જે સ્ટોરેજ, મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે એમાંથી ફર્સ્ટ વન ફ્લોપી ડિસ્ક છે, એ આજે આપણે જોવાના છીએ, ઓકે. ફ્લોપી ડિસ્ક છે એ એક કેસેટ જેવું જ છે. ટેપ રેકોર્ડર, તમે બહુ પહેલાં કેસેટ પ્લેયર તમે તો કદાચ જોયું હોય તો ખબર નહીં, પણ અત્યારે તો હવે કંઈ કેસેટ પ્લેયર હોતા નથી, પણ એ કેસેટ પ્લેયર જેવું જ, કેસેટમાં ટેપ હોય અને ટેપ ટેપ ઉપર રાઇટ કરેલું હોય, બે બાજુ રિવર્સિબલ હોય અને બંને ટેપની બંને બાજુ રાઇટ કરી શકે અને સોંગ સાંભળી શકાય, રાઈટ. તો એ ટાઈપનું જ આ ફ્લોપી ડિસ્ક છે, ઓકે. એને એફડીડી પણ કહેવાય અને એફડી શોર્ટ ફોર્મ પણ કહેવાય છે. ઇટ ઇઝ અ કમ્પ્યુટર ડિસ્ક ડ્રાઈવ ધેટ ઇનેબલ્સ અ યુઝર ટુ સેવ ડેટા ટુ રિમૂવેબલ ડિસ્ક, ઓકે. રિમૂવેબલ ડિસ્ક છે આ, એમાં તમે ડેટા ફ્લોપી ડિસ્કમાં ઇરેઝ પણ કરી શકો અને એમાં ડેટા પાછો રાઇટ પણ કરાવી શકો, એટલે એને ડેટા છે રિમૂવેબલ ડિસ્ક છે. અને એ ડિસ્ક છે એ રીડ રાઇટ બે થાય છે, અને ડિસ્ક છે એ તમે કોમ્પ્યુટર સીપીયુમાંથી કાઢી શકો છો અને બીજા સીપીયુમાં લગાવી શકો છો, ધેટ્સ વાય એને રિમૂવેબલ ડિસ્ક કહેવાય છે. સેમ એઝ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ છે એ તમે કાઢીને બીજા કોમ્પ્યુટરમાં લગાવી શકો છો, લેપટોપમાં લગાવી શકો છો. સેમ વે ફ્લોપી ડિસ્કને પણ તમે એક સીપીયુમાંથી કાઢીને બીજા સીપીયુમાં લગાવી શકો છો, ધેટ્સ વાય ઇટ્સ રિમૂવેબલ ડિસ્ક. 8-inch ડિસ્ક ડ્રાઈવ આર ફર્સ્ટ મેડ અપ ઓફ ઇન 1971. કેટલી હોય તેની સાઇઝ છે 8-inch, સૌથી પહેલાં મોટા ફ્લોપી ડિસ્ક છે એ સાઇઝમાં ઘણી મોટી હોય છે, ઓકે. ધ ફર્સ્ટ રિયલ ડિસ્ક ડ્રાઈવ યુઝડ વેર 5.5-inch ડિસ્ક ડ્રાઈવ, વિચ વેર લેટર રિપ્લેસ્ડ વિથ 3.5 ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું ઇન્વેન્શન થયું ત્યારે એ 8-inch થઈ, એમાં ફ્લોપી ડિસ્કનું ફર્સ્ટ ઇન્વેન્શન થયું એ 8-inch થઈ. પછી જ્યારે જનરલ યુઝમાં આવ્યું ત્યાં સુધીમાં એ 5.5-inch થઈ ગઈ, અને પછી તરત જ એ લેટર 3.5-inch સુધીની ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ મળે છે. 5.5 મળતી હતી, નાવ ડેઝ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ ઇઝ ઓબ્સોલ્યુટ. એ ફ્લોપી ડિસ્ક છે એ અત્યારે માર્કેટમાં ક્યાંય હોતી નથી. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ 5.5-1/4 ફ્લોપી ડિસ્ક વોઝ કેપેબલ ઓફ સ્ટોરિંગ બિટવીન 360 KB એન્ડ 1.2 MB ઓફ ડેટા, ઓકે. આટલો ડેટા એ સ્ટોર કરી શકે છે, કેટલો KB અને MB સુધીનો. અત્યારે તો નાની પેન ડ્રાઈવ એ GB ને TB સુધીની ડેટા સ્ટોર કરી શકે છે, રાઈટ. પણ આ તો ફર્સ્ટ ઇન્વેન્શન હતું એટલે બહુ ઓછો ડેટા સ્ટોર થઈ શકે. પછી તરત જ લેટર 3.5 ફ્લોપી ડિસ્ક આવી, તો એના કરતાં એ વધારે 360 KB એન્ડ 1.44 MB ડેટા છે એ સ્ટોર કરી શકતા હતા, ઓકે. ધેટ આર ફ્લોપી ડિસ્ક. ધેન ફ્લોપી ડિસ્ક છે એ કેવી દેખાય, એ આ ફ્લોપી ડિસ્ક છે, ઓકે. આ એનું અંદરનું મિકેનિઝમ છે, આ 8-inch છે, આ 5.5-1/4-inch છે, અને આ જે છે એ 3.5-inch છે. જનરલી આ માર્કેટમાં જોઈ છે, આ મોટી ડિસ્ક તો મેં પણ નથી જોઈ 8-inch, પણ આ 3.5-inch ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ જોઈ છે, રાઈટ. એમાં એક કેસેટ હોય, એ કેસેટ અંદર નાખવાનું, જસ્ટ લાઈક અ સીડી ડ્રાઈવ. સીડી ડ્રાઈવમાં કેમ અંદર કેસેટ નાખવાની હોય, એવી રીતે ફ્લોપી છે એ આવે અને એ ફ્લોપી એમાં નાખવાની હોય.
एक्जाम्पल ऑफ ईच ऑफ ध डिफरंट फ्लॉपी ड्राइव इज बिलो, અહીં આપેલી છે દરેક ડ્રાઇવની. એ સોન ધ સાઇઝ ઓફ ફ્લોપી ડ્રાઇવ એન્ડ ડિસ્કેટ ધે યુઝ હેવ ડિક્રીઝડ ઓવર ટાઈમ. એનો સાઇઝ છે એમ જેમ જેમ એ મોટી હતી એમ એનો યુઝ પણ ધીમે ધીમે ઓછો થતો ગયો. બોથ ફ્લોપી ડિસ્ક સાઇઝિસ ધ ડેટા સ્ટોર લિમિટ વોઝ ડિપેન્ડ ઓન ધ ટુ ફેક્ટર. બે ફેક્ટર ઉપર એના ડેટા છે એ સ્ટોર થતો હતો, સિંગલ ઓર ડબલ સાઇડેડ ડિસ્ક ઓર રેગ્યુલર ઓર હાઈ ડેન્સિટી ડિસ્ક. સિંગલ સાઇડ ડિસ્કમાં એટલે એક જ સાઇડ એને તમે રાઇટ કરો અથવા તો બે સાઇડ રાઇટ કરો ડબલ સાઇડેડ, અને એને રેગ્યુલર વેમાં એને રાઇટ કરો અથવા તો હાઈ ડેન્સિટીથી રાઇટ કરો. બે રીતે એમાં ડેટા છે એ રાઇટ થતો હતો. જે રીતે રાઇટ થયો હોય એ જ રીતે એમાં રીડ થાય. વોટ ડ્રાઇવ લેટર ઇઝ ધ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. જો તમે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે એ અટેચ કરો તો કોમ્પ્યુટરમાં, માય કોમ્પ્યુટરમાં તમને કઈ જગ્યાએ શું દેખાય. જેમ તમે માય કોમ્પ્યુટર ઉપર ક્લિક કરો એટલે તમને હાર્ડ ડિસ્કની ડ્રાઈવ બતાવે, સી ડી ઈ એફ, રાઇટ. એમ ફ્લોપી ડિસ્ક માટે શું હોય, તો કે વેન ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન કોમ્પ્યુટર ધ ડ્રાઈવ લેટર એસોસિએટેડ વિથ ઇટ ઇઝ એ ડ્રાઈવ. એ ડ્રાઈવ લેટર એમાં તરત જ, જેમ સીડી તમે અટેચ કરો એટલે જી ડ્રાઈવ તમને દેખાય, એમ ફ્લોપી ડિસ્ક અટેચ કરો એટલે તમને એ ડ્રાઈવ બતાવે. યુ કેન ફાઇન્ડ ધ એ ડ્રાઈવ ઇન માય કોમ્પ્યુટર ઓન ધ ફાઇલ એક્સપ્લોરર ઓર ફાઇલ એક્સપ્લોરરમાં જઈને કે માય કોમ્પ્યુટરમાં જઈને તમે એ આઈકો એ કોલન કરીને આઈડેન્ટિફાઈ કરો એટલે એ ફ્લોપી માટેનો હોય. નેક્સ્ટ વન, પાર્ટ્સ ઓફ ધ ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્કમાં કયા કયા પાર્ટ હોય ને પછી આપણે એનું મિકેનિઝમ જોઈશું. રીડ રાઇટ હેડ. ફ્લોપી ડિસ્કમાં એક આ વસ્તુ, આ હેડ શું કરે છે, તો કે એની જે ડિસ્ક ઉપરનો ડેટા છે એ ડેટાને રીડ અને રાઇટ બે કરવાનું કામ છે એ રીડ રાઇટ હેડ કરે છે. ક્યાં હોય છે, ધેટ ઇઝ લોકેટેડ ઓન બોથ સાઇડ ઓફ ડિસ્ક. ડિસ્ક છે એ બે બાજુ લખી શકાય છે, એટલે બે બાજુ રીડ અને રાઇટ હેડ આવેલા હોય છે. ધ મો ધે મૂવ ટુગેધર ઓન ધ સેમ એસેમ્બલી. ઓકે, બે વસ્તુ, બે એસેમ્બલી એટલે બે સેમ એસેમ્બલી, ધેટ મીન્સ કે એ એક હેડ છે એ સેમ હેડ રીડ માટે અને રાઇટ માટે બે માટે યુઝ થઈ શકે. ઓકે, ધ સેમ હેડ ઇઝ યુઝડ ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ, વાઇલ અ સેકન્ડ વાઇડર હેડ ઇઝ યુઝડ ફોર ઇરેઝિંગ અ ટ્રેક જસ્ટ પ્રાયર ટુ ઇટ બિફોર રિટર્ન. ઓકે, હવે તમે રીડ અને રાઇટ બે હેડ બંને બાજુ છે, તો એક હેડ જો રાઇટ માટે યુઝ કરેલું હોય તો બીજો હેડ છે એ ઇરેઝિંગ માટે યુઝ કરે, અને ઇરેઝિંગ માટે એટલા માટે કે જ્યારે એની ફરીથી ઓવર રાઇટ કરવાનું આવે તો એ આગળનો ડેટા છે એ ઇરેઝ કરી દે. ઓકે, ધેટ્સ વાય અહીંયા બંને બાજુ હેડ્સ આવેલા છે. બંને બાજુ બબે, બે ને બે ચાર, ચાર હેડ આવેલા હોય. એક રીડ કરે, એક રાઇટ કરે, અને જે રીડ કરે તો બીજો રાઇટ કરે, અને બીજો રાઇટ કરતો હોય તો પહેલો છે એ રીડ કરે. ઓકે, ધીસ અલાઉઝ ધ ડેટા ટુ બી રિટન ઓન વાઇડર ક્લીન સ્લેટ વિધાઉટ ઇન્ટરફિયરિંગ વિથ અલોંગ ધ ડેટા ઓન ધ એડજસન્ટ ટ્રેક. ઓકે, એ શું કરે છે, હેડ શું કરે છે, ડેટા જે લખેલો છે ડિસ્ક ઉપર, એ ડિસ્ક ઉપર ડેટાને ક્લીન સ્લેટ ઉપર લઈ આવે છે, અને એ સ્લેટ ઉપર લઈ આવે એ પહેલાં એને એનર્જાઇઝ્ડ કરે, અને એનર્જાઇઝ થયેલો ડેટા છે એ કોઈ પણ એક હેડ છે એ ટ્રેક ઉપર લઈ આવેલો જે ડેટા છે એને એ ઇઝીલી રીડ કરે, બીજો કોઈ ડેટાને એમાં અફેક્ટ કરે નહીં એની સાથે. એટલે કારણ કે ડેટા તો કન્ટિન્યુઅસલી એમાં સ્ટોર થયેલો છે ટ્રેકમાં, રાઈટ. ટ્રેક શું છે પણ હમણાં હું કહું છું, તો એ ટ્રેકમાં કન્ટિન્યુઅસ ડેટા એક પછી એક. તમે કોઈ સેન્ટેન્સ લખો છો તો સેન્ટેન્સમાં આખું પેરેગ્રાફ લખો છો તો પેરેગ્રાફમાં સેન્ટેન્સ એક પછી એક આવે જ છે. તમે એક સેન્ટેન્સ વાંચો છો તો બીજું સેન્ટેન્સ એના ઉપર અફેક્ટ કરતું, એટલું જ સેન્ટેન્સ તમારી આંખ એ સેન્ટેન્સ ઉપર જ ફરે છે, રાઈટ. જ્યારે તમે બીજા સેન્ટેન્સ ઉપર આવે ત્યારે તમારી આંખ બીજા સેન્ટેન્સ ઉપર ફરે. તો સેમ વે અહીંયા હેડ પણ એ જ કામ કરે છે, જસ્ટ લાઈક યોર આઈસ, રાઈટ. એટલે એ આઈસ જ્યારે કોઈ એક સેન્ટેન્સ એ રીડ કરવાનું હોય ત્યારે એ હેડ છે એ સેન્ટેન્સ ઉપર જ ફોકસ કરે છે, અને એને એ ક્લિયર સ્લેટ એટલે કે એનું આઈસાઇટની સામે, આઈસાઇટ કહેવાય, ક્લિયર સ્લેટ છે જસ્ટ લાઈક આઈસાઇટ, કે એને એકદમ ક્લિયરલી ફોકસ કરે છે, અને એનાથી જે બીજું સેન્ટેન્સ છે એને કોઈ ઇફેક્ટ ન કરે, રાઈટ. અને ઇન્ટરફિયર કર્યા વગર જ એ ડેટા છે એ ટ્રેક ઉપરથી વાંચી શકે છે. ધેન સેકન્ડ પાર્ટ ઓફ ધ ફ્લોપી ડિસ્ક ઇઝ ડ્રાઈવ મોટર, કે જે મોટરથી આખું રીડ અને રાઇટ હેડ છે એ વર્કિંગ કન્ડિશનમાં આવે. ઓકે, અ વેરી સ્મોલ સ્પિન્ડલ મોટર, ધેટ ઇઝ આપણે નેક્સ્ટ પોર્શનમાં જોઈએ વધારે ક્લિયર. એમાં છે ડ્રાઈવ મોટર,
ओके ड्राइव मोटर इट इज स्मॉल स्पिंडल मोटर ओके एक मोटर छे के जे ने आखू मिकेनिज्म वर्क करावे छे इट एंगेज द मेटल हब एट द सेंटर ऑफ द डिस्केट ओके आखी जे मेटल नी मिकेनिज्म छे एने सेंटर मां मोटर थी एने अटैच राखे छे अने ए मोटर फरे छे केटले केवी केटली फरे स्पीड थी फरे छे तो के 300 टू 360 आरपीएम एक मिनिट मां 300 वखत गोल चक्कर फरी जाय અને રાઉન્ડમાં જ ફરે છે રાઈટ તો એક મિનિટમાં એ 300 થી 360 રોટેશન એ કરી શકે છે ધેન સ્પીડ સ્ટેપર મોટર ધીસ મોટર મેક્સ અ પ્રિસાઇઝ નંબર ઓફ સ્ટેપ રિવોલ્યુશન ટુ મૂવ ધ રીડ ઓર રાઈટ હેડ એસેમ્બલી ટુ ધ પ્રોપર ટ્રેક પોઝિશન હવે આપણે જોયું કે રીડ અને રાઈટ હેડ હોય છે પણ એ રીડ અને રાઈટ હેડ પ્રોપર પોઝિશનમાં આવે કેવી રીતે તો કે સ્ટેપર મોટરથી સ્ટેપર મોટરનું કામ જ એ છે કે રીડ અને રાઈટ હેડને પ્રોપર ટ્રેક ઉપર રાખવાના ઓકે તો રીડ રાઈટ હેડ એસેમ્બલી ઇઝ ફાસ્ટન ટુ ધ સ્ટેપર મોટર શાફ્ટ જે શાફ્ટ સ્ટેપર મોટર જો ફાસ્ટ ફરશે તો રીડ રાઈટ હેડ છે ફરીથી એ ફાસ્ટ છે એ રીડ કરી શકશે અધરવાઇઝ એ રીડ છે એ સ્લોલી કરશે ઓકે તો જેટલું ડ્રાઈવ મોટર જેટલી સ્પીડમાં ફરે છે એવી જ એના સાઇમલ્ટેનિયસલી સ્ટેપર મોટર પણ સ્પીડમાં ફરશે એ 360 રિવોલ્યુશન આપે છે તો સ્ટેપર મોટર પણ એટલા રિવોલ્યુશનની સાથે રીડ અને રાઈટને પ્રોપર રીડ રાઈટ હેડ એસેમ્બલીને રીડ રાઈટ હેડ બે સાથે છે કારણ કે બે હેડ સાથે છે એટલે એને રીડ રાઈટ હેડ એસેમ્બલી કહે છે એ એસેમ્બલીને પ્રોપર ટ્રેક પોઝિશન ઉપર રાખે છે એક ટ્રેક પૂરો થાય એટલે તરત બીજા ટ્રેક ઉપર એને રાખવાનું એ કામ છે એ સ્ટેપર મોટરનું કરે છે ઓકે નેક્સ્ટ વન મિકેનિકલ ફ્રેમ ધેટ ઓપન્સ ધ લિટર પ્રોટેક્ટિવ વિન્ડો આ ફ્રેમ છે આખી મોટર છે સ્ટેપર મોટર અને ડ્રાઈવ મોટર એ કંઈ ખુલ્લી તો રખાશે નહીં રાઈટ એટલે એના માટે એક ફ્રેમ બનાવેલી છે અને એ ફ્રેમ જે છે એ પ્રોટેક્ટિવ વિન્ડો ડિસ્કેટ માટે કે જે ડિસ્કને પ્રોટેક્ટ કરે છે રીડ રેટ હાઈટ હેડને પણ પ્રોટેક્ટ કરે છે કે એને ડસ્ટ કે કાંઈ લાગે નહીં ટુ અલાઉ ધ રીડ એન્ડ રાઈટ હેડ ટુ ટચ ધ ડ્યુઅલ સાઇડ ડિસ્કેટ મીડિયા ઓકે એ ફ્રેમ છે બંને સાઇડની ડિસ્કને એને રીડ કરવા માટે અને બંને ડિસ્કને ડિફરન્શિએટ કરવા માટે આ મિકેનિકલ ફ્રેમ હોય છે એન્ડ એક્સટર્નલ બટન અલાઉ ધ ડિસ્કેટ ટુ બી ઇજેક્ટેડ એટ વિચ પોઈન્ટ ધ સ્પ્રિંગ લોડેડ પ્રોટેક્ટિવ વિન્ડો ઓન ધ ડિસ્ક ક્લોઝિસ ઓકે એ ક્લોઝિસ જે છે એ બટનમાં ડિસ્ક આપેલી હોય છે એ બટન ડિસ્કમાં અંદર ડ્રાઈવની અંદર નાખવાની છે જે ફ્લોપી જેમ સીડી તમે અંદર નાખો છો એમ જ સીડી જેમ રાઉન્ડમાં હોય છે એમ ડિસ્ક ફ્લોપી ડિસ્ક છે એ રેક્ટેંગલ હોય સ્ક્વેર હોય છે સ્ક્વેરની અંદર ટ્રેક સર્કલ હોય છે ઓકે સ્ક્વેર એ વિન્ડ ફ્રેમ હોય છે અને એ ફ્રેમની અંદર એ ડિસ્ક હોય છે ઓકે તો એની અંદર એ પ્રોટેક્ટિવ વિન્ડોમાં જે ડિસ્કેટ છે એ હોય છે અને જો તમે બહારનું બટન જેમ તમે ઇજેક્ટ કરવા માટે બટન પ્રેસ કરો એટલે સીડી બહાર આવે છે એમ ઇજેક્ટ કરવા માટે ફ્લોપી ડિસ્કનું બટન પ્રેસ કરો એટલે ફ્લોપી બહાર આવશે ફ્લોપી ડિસ્ક છે એ ફ્લોપીને રીડ કરવા માટે કે રાઈટ કરવા માટે યુઝ થાય છે એમ સીડીને રીડ અને રાઈટ કરવા માટે સીડી ડ્રાઈવ યુઝ થાય છે આપણે એ ફ્લોપી ડિસ્ક જ જોઈએ છીએ ઓકે અને એનું જેમાં આપણે ડેટા સ્ટોર રાખીએ છીએ એને ફ્લોપી કહેવાય છે ધેન વન થિંગ ઇઝ સર્કિટ બોર્ડ ઇઝ ધેર ઇન ધ ફ્લોપી ડિસ્ક ઇટ ઓલ્સો કંટ્રોલ ધ સ્ટેપર મોટર કંટ્રોલ સર્કિટ વિચ યુઝ ટુ મૂવ ધ રીડ ઓર રાઈટ હેડ ટુ ઇચ ટ્રેક ઓકે સર્કિટ બોર્ડ છે એ શું કરે છે સ્ટેપર મોટરને કંટ્રોલમાં રાખે છે અને એને પ્રોપર ટ્રેક સ્ટેપર મોટરનું કામ જ શું છે કે રીડ રાઈટ હેડને પ્રોપર ટ્રેકમાં રાખવાનું તો સ્ટેપર મોટરને કંટ્રોલ સર્કિટ બોર્ડ કરે છે અને રીડ રાઈટ હેડને ટ્રેક પર રાખવાનું કામ છે એ સ્ટેપર મોટર કરે છે ઓકે એટલે આ ત્રણેય સાઇમલ્ટેનિયસ વર્ક થાય છે સર્કિટ બોર્ડ પ્રોપર ચાલશે તો સ્ટેપર મોટર છે એ પ્રોપર કંટ્રોલમાં રહેશે અને એ કંટ્રોલમાં રહેશે તો રીડ રાઈટ હેડ છે એ ટ્રેક રીડ રાઈટ હેડ છે એ પ્રોપર ટ્રેક ઉપર રહેશે ઓકે અને એને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર મૂવ કરવા માટે પણ સ્ટેપર મોટર છે એ યુઝફુલ થશે ઇટ ઓલ્સો કંટ્રોલ ધ મુવમેન્ટ ઓફ ધ રીડ રાઈટ હેડ ટુવર્ડ ધ ઓલ્સો કંટ્રોલ ધ મુવમેન્ટ ઓફ રીડ રાઈટ હેડ ટુવર્ડ ધ ડિસ્ક સરફેસ
સરફે ડિસ્કની જે સરફેસ છે મૂવમેન્ટ ક્યાં કરવાનો છે, તો કે વન ડિસ્ક ટુ અનધર, વન ટ્રેક ટુ અનધર ટ્રેક, એમાં એમાં મૂવમેન્ટ કરવાનું છે, એ મૂવમેન્ટ પણ એ ઇઝીલી કરાવી શકાશે. ઓકે, તો એ સર્કિટ બોર્ડનું કામ છે. તો ધીસ આર ધ ફોર ફાઇવ પાર્ટ્સ ઓફ ધ ફ્લોપી ડિસ્ક. નાવ હોલ મિકેનિઝમ ઓફ ફ્લોપી ડિસ્ક, આખા બધા પાર્ટથી આખી ફ્લોપી ડિસ્કનું વર્ક કઈ રીતે થાય છે એ જોવાનું છે. ઓકે, ફ્લોપી ડિસ્ક છે એ એક કેસેટનું જેવું છે, કેસેટ ટેપ જેવું છે, રાઈટ? અને થીન પીસ ઓફ પ્લાસ્ટિક કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ ઓન બોથ સાઇડ. કે શેનું બનેલું હોય છે, તો કે પ્લાસ્ટિક કોટેડ મટીરિયલ વિથ મેગ્નેટિક મટીરિયલ. પ્લાસ્ટિક મેગ્નેટિક મટીરિયલ બંને સાઇડ હોય છે અને એની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું હોય છે. મેગ્નેટિક મટીરિયલને કોટિંગ ન કરેલું હોય તો ક્યારેય પણ એન્ટી મેગ્નેટિક ડિવાઇસ કંઈક નજીક આવી જાય તો એટેક થાય અને ફ્લોપી ડિસ્ક ત્યાં અટકી જાય. મેગ્નેટિક મટીરિયલ એટલે તમે લોચુંબક જોયું હશે. ઓકે, તમે ઘણી વખત ઘણા બધા પિક્ચર્સ કે ઇમેજીસ છે ફ્રીઝ ઉપર લગાવો છો, એ શું છે? મેગ્નેટિક મટીરિયલ. મેગ્નેટના લીધે એ મેગ્નેટિક મટીરિયલ ઉપર ત્યાં છે એ સ્ટીક થઈ જાય છે. તો લાઈક ધેટ એ મેગ્નેટિક મટીરિયલથી જ આખું ફ્લોપી ડિસ્ક બનેલી હોય છે. ઇટ શેપ લાઇક અ ડિસ્ક રાધર ધેન અ લોંગ રિબન. રિબન થીન રિબન નથી, પણ ઘણી વખત તમે જુઓ છો કે મૂવીની સ્ક્રીન માટે એક લાંબો રોલ હોય છે, રાઈટ? તો એ રોલ નથી હોતો અહીંયા, અહીંયા એક ડિસ્ક હોય છે. ધ ડિસ્ક હેઝ મેની કોન્સન્ટ્રિક ટ્રેક ઓન ઈચ સાઇડ. ડિસ્ક છે એ કેવી હોય છે? તો કે ડિસ્ક ઉપર નાના 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 ટ્રેક્સ આવેલા હોય છે, અને એ ટ્રેક્સ કેટલા હોય છે ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ ડિસ્ક. ડિસ્કની સાઇઝ હોય એના ઉપરથી ટ્રેક છે એમાં કરેલા હોય છે. ઓકે, ઈચ ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન ટુ સ્મોલ સેગમેન્ટ કોલ્ડ સેક્ટર લાઇક સ્લાઇસીસ ઓફ પાઈ. પાઈ શેપમાં આખા એક આખું ગોળ સર્કલમાં અંદર અંદર નાના 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 સર્કલ કરતા જ જાઓ, સર્કલ કરતા જ જાઓ, અને પછી એને આખી ડિસ્કને તમે આઠ ભાગમાં ડિવાઈડ કરો તો એમાં જે એક વી શેપ બને એને એક પાય કહેવાય. એ વી શેપ છે એને એક સેક્ટર કહેવાય. ધ ટ્રેક્સ આર અરેન્જ્ડ ઇન કોન્સન્ટ્રિક રિંગ સો દેટ ધ સોફ્ટવેર કેન જમ્પ ફ્રોમ 1 to 19 વિધાઉટ હેવિંગ ટુ ફાસ્ટ ફોરવર્ડ થ્રુ ફાઇલ 2 to 18. ઓકે, ટ્રેક છે એક રિંગની જેમ જ હોય છે, એટલે એ રિંગમાં એવી રીતે છે કે તમારે એ સોફ્ટવેરમાં પહેલી રિંગથી 19 રિંગમાં જમ્પ કરવું હોય તો ઇઝીલી કરી શકો, એમાં ફાસ્ટ ફોરવર્ડ કરવાની જરૂર ના પડે વિધાઉટ જમ્પિંગ. અને તમે એ 1 થી 19માં ડાયરેક્ટ જમ્પ થઈ શકે. ખાલી હેડને તમારે 1ની જગ્યાએ 19 ઉપર મૂવ કરાવો એટલે તરત જ તમે 19 ઉપર જમ્પ થઈ જાઓ. ધ ડિસ્ક સ્પીન લાઇક અ રેકોર્ડ એન્ડ અ હેડ મૂવ ટુ ધ કરેક્ટ ટ્રેક. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયરેક્ટ એક્સેસ સ્ટોરેજ. ફ્લોપી ડિસ્કને ડાયરેક્ટ એક્સેસ સ્ટોરેજ પણ કહેવાય છે. શું કામ એને? કારણ કે એ કોઈ ડિસ્ક સ્પિન થાય છે, ડ્રાઈવ મોટર છે એ સ્પિન કરે છે, સ્ટેપર મોટર છે હેડરને ટ્રેક ઉપર રાખે છે, તો એ ટ્રેક ઉપર છે એક્ઝેક્ટ કરેક્ટ ટ્રેક ઉપર જ રાખે છે સ્ટેપર મોટર. ધેટ ઇઝ વાય ફ્લોપી ડિસ્કને ડાયરેક્ટ એક્સેસ સ્ટોરેજ પણ કહે છે, કે તમે જે ટ્રેક આપો એ ટ્રેક સીધો રન થાય. ઓકે, તમે સીડીમાં પણ આ વસ્તુ કરી શકો છો. તમારે ટ્રેક મૂકવો હોય તો તમે એક ટ્રેકમાંથી ફોલ્ડર મૂવમેન્ટ કરાવી શકો છો સોંગ સાંભળવા માટે. તો સેમ થિંગ ફ્લોપી ડિસ્કમાં પણ એ જ થાય છે, એટલે એ સીડીને પણ એ ડાયરેક્ટ એક્સેસ સ્ટોરેજ પણ કહી શકાય છે. ધેન મિકેન રીડ રાઇટ હેડ ટ્રેક અને સેક્ટર કઈ રીતે હોય છે અહીંયા પિક્ચર આપેલું છે. ઓકે, રીડ રાઇટ હેડ ડુ નોટ ટચ ધ ડિસ્કોર્ડ મીડિયા વેન ધ હેડ્સ આર ટ્રાવેલિંગ બિટવીન ટ્રેક. રીડ રાઇટ હેડ છે એ શું કરે છે? તો કે આ રીડ રાઇટ હેડ છે આની ઉપર આ ટ્રેક ઉપર મૂવમેન્ટ કરશે. ઓકે, આ જે વ્હાઇટ સર્કલ બ્રાઉન કલર જે છે એ ડિસ્ક છે એની ઉપર આ વ્હાઇટ દેખાય છે, એ બધા ટ્રેક્સ છે, રાઇટ? અને આ એનો પાઈ શેપ છે, આ યલો પાર્ટ છે એ સેક્ટર છે. ઓકે, ઇલેક્ટ્રોનિક અને હેડ છે એ આ ટ્રેક ઉપર જતા જતા ગોળ સર્કલ 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 અને રીડ કરે છે. હવે આ ફર્સ્ટ નંબરનો છે ને, તમારે ડાયરેક્ટ એ 19 ઉપર જવું છે તો શું કરશે? હેડને તમારે સીધો 19 ઉપર અહીંયા લઈ જવાનો છે, અને પછી એની બાઉન્ડ્રી છે એ આખી રીડ કરશે. એમાં એને ફાસ્ટ ફોરવર્ડ કરવાની જરૂર જ નથી, સીધું ટ્રેકનો જમ્પ જ કરવાનો છે. આ ટ્રેકનો જમ્પ કરી શકીએ છીએ, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટ સ્ટોરેજ ડિવાઇસ.
ओके, इलेक्ट्रॉनिक ऑप्टिक चेक फॉर द प्रेजेंस ऑफ एन ओपनिंग इन द लोअर कॉर्नर ऑफ 3.5 इंच डिस्केट. There is a notch in the side of 5.25 inch to see if the user want to prevent data from being writing or it. ओके, हवे आ वस्तु जे छे ए 5 1/4 inch जे हतुं डिस्क एनी अंदर एक पाछळने भागमां जे स्क्वेर होय छे एमां नोच होय छे. આપણે ફ્લોપીને રીડ અને રાઇટ બે કરાવી શકીએ છીએ, એટલે એને રાઇટ પ્રોટેક્ટ કરવા માટે એક વખત રાઇટ થઈ ગયા પછી એને ઇરેઝ ન કરી શકે બીજા કોઈ પણ વ્યક્તિ, એટલા માટે એમાં એક ઇલેક્ટ્રોનિક પાર્ટ હોય છે નોચ. ઓકે, આ નોચ જે છે એ નોચ પાર્ટ હોય છે, એ નોચ પાર્ટ છે એ એમાં એક નાની એવી પ્લગ પિન જેવું હોય, એ પિન તમે નોચ ઉપર છે એ જે એની પોઝિશન છે એની ઓપોઝિટ પોઝિશનમાં મૂકી દો, એટલે ફ્લોપી ડિસ્ક છે એ ફ્લોપી જે છે એ રાઇટ પ્રોટેક્ટેડ થઈ જાય, એટલે એને તમે બીજી વખત એમાં કોઈ રાઇટ કરી શકે નહીં. પછી નોચને પાછું ઓરિજિનલમાં કરી શકો, ઓરિજિનલમાં કરો તો તમે પાછું ઇરેઝ કરી શકો, અને અધરવાઇઝ એ ખાલી એમાં ડેટા એક વખત જ રાઇટ થાય, બીજી વખત રાઇટ ન થાય. એ ધેટ ઇઝ ધ 1/4 પાર્ટ ઓફ ધ ધેટ ડિવાઇસ. જે નોચ જે છે એ 3.5 ઇંચ ડિસ્ક અને 5.14 ઇંચ ડિસ્કમાં જ જોવા મળતા હતા. ઓકે, એ નોચ છે એ અહીંયા છે, આ નોચ છે જે નોચ તમને ત્યાં જોવા મળે છે. ઓકે, ધેન નેક્સ્ટ વન, હાઉ ડેટા રાઇટ ઓન ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્ક ઉપર ડેટા કઈ રીતે રાઇટ થાય છે? ઓકે, ફર્સ્ટ વન, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ ધ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ કંટ્રોલર સ્ટાર્ટ ધ મોટર ઇન ધ ડિસ્કેટ ડ્રાઈવ ટુ સ્પિન ધ ફ્લોપી ડિસ્ક. હવે શું કરવાનું? પહેલાં તો કમ્પ્યુટર ઓન કરવાનું. કમ્પ્યુટર ઓન થશે એટલે એની ઉપર લાઇટ થશે, એ લાઇટ થશે એટલે એમાં જો ફ્લોપી ડિસ્ક હશે તો ફ્લોપી ડિસ્કની લાઇટ પણ ઓન થશે. જેમ તમને સ્ટાર્ટ થશે એમ એમાં પણ લાઇટ ઓન થશે. એ લાઇટ ઓન થશે ધેટ મીન્સ કે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવનો ડ્રાઈવ મોટર છે એ ચાલુ થઈ છે. ઓકે, એટલે એ ઓપરેશનમાં છે, ચાલુ કન્ડિશનમાં છે. જેવું ઈ ચાલુ થશે એટલે શું થશે? સ્ટેપર મોટર પણ ચાલુ થશે. સ્ટેપર મોટર રોટેસ અ વોર્મ ગિયર શાફ્ટ ઇન મિનિટ ઇન્ક્રીમેન્ટ ધેટ મેચ ધ સ્પેસિંગ બિટવીન ટ્રેક. ઓકે, હવે એ ટ્રેક છે એ મેચ કરશે કે તમારે અત્યારે કયો ટ્રેક રીડ કરવાનો છે જે તમે કંટ્રોલર આપ્યું છે એ રીતે. તમારે ફર્સ્ટ વેરી ફર્સ્ટ ટ્રેકથી સ્ટાર્ટ કરવાનો છે, તો પણ જેવું ડ્રાઈવ મોટર રોટેટ થતું જશે એમ સ્ટેપર મોટર રોટેટ થઈ અને એ થોડુંક વોર્મઅપ થઈ જશે. વોર્મઅપ થઈ જશે અને એ રેડી ટુ રીડ પોઝિશનમાં આવે એ જે ટાઈમ આવે ધેટ ટાઈમ ઇઝ કોલ્ડ ધ એક્સેસ ટાઈમ. ધ ટાઈમ ઇઝ ટેકન ટુ ગેટ ટુ ધ કરેક્ટ ટ્રેક ઇઝ કોલ્ડ ધ એક્સેસ ટાઈમ. તમે જે આપેલો છે એ જ ટ્રેક ઉપર એ પહોંચે એને એક્સેસ ટાઈમ કહેવાય. ઓકે, એટલે આપણે જેવું ચાલુ કરીએ કે તરત જ એ ટ્રેક ઉપર નહીં આવે, પહેલાં એ થોડુંક વોર્મઅપ લેશે અને પછી એને ઓરિજિનલ તમે જે કમાન્ડ આપ્યો છે એ કમાન્ડના ટ્રેક ઉપર જશે અને એ રીડ કરવાનું સ્ટાર્ટ કરશે. ધીસ સ્ટેપિંગ એક્શન ધેટ ઇઝ પાર્શિયલ રિવોલ્યુશન ઓફ ધ સ્ટેપર મોટર મૂવ્સ ધ રીડ રાઇટ હેડ લાઇક ધ જોઝ ઓફ બંચ ટોપ વાઇઝ. ઓકે, બંચ જે છે એમાં એના ટોપ ઉપર એને રીડ રાઇટ હેડને લઈ જશે. ધ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ નો હાઉ મેની સ્ટેપ્સ ધ મોટર હેઝ ટુ ટર્ન ટુ મૂવ ધ રીડ રાઇટ હેડ ટુ ધ કરેક્ટ ટ્રેક. ઓકે, હવે ફ્લોપી ડિસ્ક એમાં સ્ટેપર મોટર છે એને કેટલા સ્ટેપ્સમાં એના કરેક્ટ ટ્રેક ઉપર લઈ જશે એને કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. તો એ કેટલા સ્ટેપમાં કરેક્ટ ઉપર લઈ જશે એ જે એના ટોટલ કાઉન્ટ છે એને આપણે એક્સેસ ટાઈમ કહેશું. ઓકે, એટલે એ 5 સ્ટેપમાં 6 સ્ટેપમાં 50 સેકન્ડમાં 15 સેકન્ડમાં તો એ એનો ટાઈમ એક્સેસ ટાઈમ છે કે તમે જે કમાન્ડ આપ્યો છે એ કમાન્ડમાં કમાન્ડને 5મા ટ્રેક ઉપર લઈ જવાનો છે. મારે 5મા ટ્રેક ઉપર જે કાંઈ સોંગ છે મારે સાંભળવું છે તો એ 5મા ટ્રેક ઉપર જવા માટે એને 15 સેકન્ડ લાગે છે. તો ધેટ ઇઝ કોલ્ડ ધ એક્સેસ ટાઈમ ઓફ ફ્લોપી, એને એક્સેસ ટાઈમ કહેવાય છે. ઓકે, એટલે એ 15 સેકન્ડ છે એ મોટરને હેડ રીડ રાઇટ હેડને 5મા ટ્રેક ઉપર મૂવ કરવાનો ટાઈમ લાગે છે. ઓકે, તો ધેટ ઇઝ ધ કરેક્ટ ટાઈમ. ધેટ ફોર્થ પોઈન્ટ ઇઝ સેઇસ લાઇક ધીસ, એ આપણને એ કહે છે કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને કેટલા ટ્રેકમાં
રીડ રાઇટ હેડ છે એ કરેક્ટ ટ્રેક ઉપર કેટલા મિનિટ્સમાં કરેક્ટ ટ્રેક ઉપર લઈ જાય છે. દેન ફિફ્થ વન, રીડ રાઇટ હેડ સ્ટોપ એટ ટ્રેક, જ્યારે એ ટ્રેક ઉપર જશે ત્યારે સ્ટોપ થશે. રીડ રાઇટ હેડ ચેક ધ પ્રી રિટર્ન એડ્રેસ ઓન ધ ફોર્મેટેડ ડિસ્ક ટુ બી શ્યોર ઇટ ઇઝ યુઝિંગ ધ કરેક્ટ સાઇડ ઓફ ધ ડિસ્ક એન્ડ ઇઝ એટ ધ પ્રોપર ટ્રેક. જેવું ત્યાં પહોંચશે એટલે તરત પહેલાં એક થોડા ટાઈમ માટે સ્ટોપ થશે અને ચેક કરશે કે એમાં કંઈ પહેલાંથી લખેલો છે કાંઈ પણ વસ્તુ, ઓકે. અને એને જો ફોર્મેટ કરવાની છે ડિસ્કને કે એમાં રાઇટ કરવાનું છે તો એ પહેલાં જોશે, કારણ કે આપણે રાઇટિંગ માટે જોઈએ છીએ. એટલે પહેલેથી જો કાંઈ પણ રાઇટિંગ કરેલું હશે તો ડિસ્કને એ કમાન્ડ આપશે કે એ જે આગળનું રાઇટિંગ છે એને મારે ઇરેઝ કરવાનું છે, ઓકે. એટલે ત્યાં રીડ રાઇટ હેડ છે એ સ્ટોપ થશે અને એ ચેક કરશે કે આગળ પ્રી રિટર્ન એડ્રેસ પે ફોર્મેટિંગ તમારે જે ડિસ્ક છે એમાં કાંઈ પણ પ્રી રિટર્ન છે અને શ્યોર કરશે કે કરેક્ટ સાઇડ ઓફ ધ ડિસ્ક તમારી જે સાઇડ છે એ પણ પ્રોપર છે કે નહીં અને ટ્રેક પણ પ્રોપર છે કે નહીં, ઓકે. જેવું આ શ્યોર થઈ જશે એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે કે જે આગળનું કાંઈ રિટર્ન હોય તો એ ઇરેઝ કોઇલ છે. ઇરેઝ કોઇલ છે એ શું કરશે તો કે રીડ એસેમ્બલી સાથે જ હોય છે આ કોઇલ, ઇટ એનર્જાઇઝ ટુ ક્લિયર અ વાઇડ, એને એનર્જાઇઝ કરશે અને એ ક્લિયર કરી દેશે અને ક્લિયર સ્લેટ સેક્ટર ટુ રાઇટ ધ સેક્ટર ડેટા વિથ ધ રાઇટ હેડ. અને પછી આપણે આગળ જ જોયું કે રીડ રાઇટ હેડ છે એ ક્લિયર સ્લેટ જોશે, ક્લિયર સ્લેટ હશે પછી જે રાઇટ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે ઇરેઝ કોઇલ છે એ એનર્જાઇઝ થઈ અને પ્રી રિટર્ન ડેટાને ક્લિયર કરશે. જેવો ડેટા ત્યાં ક્લિયર સ્લેટ થઈ જશે એ પાર્ટને એટલે તરત જ એ ડેટા એ સેક્ટરની અંદર હેડ છે એ રાઇટ કરવાનું સ્ટાર્ટ કરશે. ધેન નેક્સ્ટ પણ, એઝ એનર્જાઇઝ રાઇટ હેડ પુટ ડેટા ઓન ધ ડિસ્કેટ બાય મેગ્નેટાઇઝિંગ મિનટ આયન બાર મેગ્નેટ માર્ટિકલ્સ એમ્બેડેડ ઇન ધ ડિસ્કેટ. જેવું શું થશે, એનર્જાઇઝ થઈ ગયા પછી ક્લિયર થઈ ગયો ને એ રાઇટ કરવાનું ચાલુ કરશે એટલે એની ઉપર રાઇટ કરશે એટલે શું કરશે કે ડેટા એની ઉપર મૂકી દેશે અને એ ડેટા છે એ શેનાથી રાઇટ કરશે તો કે આયન છે બાર મેગ્નેટ પાર્ટિકલ્સ છે એનાથી ડેટા છે એ સરફેસ ઉપર મૂકશે અને ડેટા છે એમાં સ્ટોર થઈ જશે. ધેન નેક્સ્ટ વન, ધ ડિસ્કેટ સ્ટોપ સ્પિનિંગ. જેવો ડેટા બધો જ ડેટા એના ઉપર આયન ઉપર મુકાઈ જશે, બાર મેગ્નેટિક પાર્ટિકલ્સ એને ઉપર મુકાઈ જશે અને ડેટા ત્યાં સ્ટોર થઈ જશે એટલે ફ્લોપી ડિસ્ક છે એ સ્ટોપ થઈ જશે, રાઇટ કરવાનું સ્ટોપ કરી દેશે અને દે આર વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. નેક્સ્ટ કમાન્ડ માટે વેઇટ કરશે કે હવે પછી એને રાઇટ કરવાનું છે કે પછી ઇજેક્ટ થવાનું છે. ધ સ્મોલ ઇન્ડિકેટર લાઇટ સ્ટેઝ ઓન ડ્યુરિંગ ઓલ ધ અબવ ઓપરેશન ઓન ધ ફ્રન્ટ પેનલ ઓફ સીપીયુ. એ મેં આગળ જ કીધું કે જેવું સીપીયુ ચાલુ કરશો એટલે સીપીયુ ઉપર એક નાની લાઇટ હશે કે જે ઇન્ડિકેટ કરશે કે ફ્લોપી ડિસ્ક ચાલુ છે, ઓકે. ધી સેમ પ્રોસીજર ઇઝ ફોર રીડિંગ ઓલ્સો. આ આખી પ્રોસીજર છે એ રીડિંગ માટે જ છે. રીડિંગ હોય ત્યારે ઇરેઝ કોઇલનો કોઈ યુઝ ન થાય, રાઇટ. અને ખાલી એ રીડ જ કરશે અને રાઇટ ટ્રેક ઉપર જઈને રીડ કરશે, એના સ્ટેપ્સ છે એ ઘટી જશે. આપણે રીડિંગ માટેના સ્ટેપ્સ નથી જોવાના, ખાલી રાઇટિંગ માટેનું જ જોવાનું છે, ઓકે. તો ધીસ વન ઇઝ ધ હોલ મિકેનિઝમ એન્ડ ધ હાઉ ફ્લોપી ડિસ્ક ઇઝ વર્ક ઇઝ ઇન ધીસ સેશન વી હેવ ડન. પ્લીઝ રિપીટ ધીસ વન 2 or 3 times, ધેન એન્ડ ધેન યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ હાઉ ફ્લોપી ડિસ્ક ઇઝ વર્કિંગ, ઓકે. ફ્લોપી ડિસ્ક છે એ કઈ રીતે વર્ક કરતા હતા. અત્યારના ફ્લોપી ડિસ્ક છે એ ક્યાંય જોવા મળતી નથી, એટલે તમને ઓરિજિનલ એની ફ્લોપી ડિસ્ક ક્યાંય જોવા દેખાશે નહીં, રાઈટ. સીડી ડ્રાઈવ હોય છે પણ ફ્લોપી ડિસ્ક હોતી નથી અને ફ્લોપી પણ જતી નથી. આ સૌથી પહેલું સ્ટોરેજ ડિવાઇસનું ઇન્વેન્શન છે, ધેટ્સ વાય અત્યારે જોવા નથી મળતી, ઓકે. સો ધેટ્સ ઇટ્સ. Thank you very much. In next session, we will do the hard disk and its mechanism. Okay. Till that, learn it properly so you can understand the hard disk properly. Okay. Before listening the hard disk, please understood this floppy disk properly. Then and then you will listen the hard disk. Okay. So thank you very much. Bye-bye and stay safe home at